લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં સતત બીજા દિવસે પણ વિવાદ જોવા મળ્યો ખિલૈયાઓના પાસ ખોવાઈ જવા મામલે વિવાદ થયો હતો જેને લઈને ખેલૈયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચીને હોબાળો કર્યો હતો ગરબા રમતી વખતે અનેક ખીલૈયાઓના પાસ ખોવાઈ જતા મેનેજમેન્ટ દ્વારા બીજા પાસના એક હજાર રૂપિયા માંગતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો તો ખેલૈયાઓના કહેવા પ્રમાણે પાસની બનાવટ તકલાદી હોવાથી ગરબા રમતી વખતે પાસ પડી ગયા હતા અને કમાણી કરવા માટે મેનેજમેન્ટ ફરી પાસ ખરીદવા

એ લોકો પાસે છે તો બી એવું કે છે વેટ કરો અને વેટ કર્યા પછી મેં એવું કીધું વાંધો નહીં મેં વેઇટ કરવા રેડી છું તમે મને અંદાજ આવ્યો કે ના એના જો હજાર રૂપિયા ભરો એના પાસ તો ને જો હું એટલો તો ગાણું નથી પંદર તો પે કરીને બી બીજા હજાર પે કરું વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના બજરંગ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ઘર્ષણ કયા કારણોસર થયું તે અંગે હજુ કોઈ ખુલાસો નથી પરંતુ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા જે મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે ખુલાસો કર્યો કહ્યું કે પાસમાં સફેદ પરિંદે લવ અફેર્સ લવ પીસ આ પ્રકારનું લખાણ લખેલું હતું તેમજ પચીસથી પિસ્તાળીસ વર્ષની ઉંમરના લોકો જ રમી શકશે તેમ લખ્યું હતું જેથી બજરંગ કાર્યકર્તાઓ પહોંચ્યા

એ એ કોઈ એના પાસ હતા માત્ર માત્ર ઓનલાઈન બુકિંગ થતું હતું અને એની અંદર મેં એ બુકિંગની અંદર પણ એવું કહેતા કે પચીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની ઉંમરના લોકો આવી શકે એટલે બેન દીકરીઓ જે પણ હોય એટલે માતાજીના ગરબામાં તો એવું હોય કે નાના બાળકથી માંડીને વયો વૃદ્ધ સુધીના કોઈ પણ જઈ શકે પણ આવી બધી એને ક્રાઇટેરિયા મૂકેલા એટલે મેં તપાસ કરવા માટે મેં બધા અમારા કાર્યકર્તા ત્યાં ગયેલા ત્યાં કોઈ એના આયોજકનું કોઈ ઠેકાણું નહીં કોઈ જવાબ આપે નહીં કશું નહીં આપે એટલે બહાર આપણા કાર્યકર્તા રાહ જોતા હતા અને મેં આવું કીધું કે એમના અંદર જવા દો એમાં થોડું ઘર્ષણ થયું એમાં સિક્યુરિટી પણ એમના જે હતા એ પણ મુસ્લિમ સિક્યુરિટીવાળા હતા એટલે એની થોડી ઝપ્પાઝપી થઈ અને જરા મોટો કેવો થઈ જાય એટલે પોલીસ પણ વચ્ચે પડી અને પોલીસે પણ દંડાવારી કરી એટલે એ ઘડીએ તાર ચાર્જ થયો પછી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વરમાં પ્રોબ્લેમનું નિવારણ આવી ગયું છે બે દિવસ સર્વર બંધ રહ્યો હતો જે ફરીથી શરૂ થઈ ગયો છે આથી ત્રણ અને ચાર ઓક્ટોબરના ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ લીધી હતી તેને રીશેડ્યુલ કરવામાં આવ્યા છે જેઓ સાત થી અગિયાર ઓક્ટોબર આવીને ટેસ્ટ આપી શકશે મહત્વનું છે કે રોજના ત્રણસો રજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હોય છે ત્યારે હવે રીશેડયુલ કરતા થોડા દિવસ સંખ્યા વધુ રહી શકે છે ગુરુવાર શુક્રવાર બે દિવસ બંધ રહ્યા છે ગઈકાલે સાંજથી એ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે ગઈકાલે સાંજે સાડા છથી એ સર્વર ચાલુ થયું છે આજથી એ ટેસ્ટ આપી દા મુજબ સવારથી ચાલુ છે આઠ વાગ્યાથી અને જેટલા લોકોના રિસિડ્યુલ કર્યા છે એપોઇન્ટમેન્ટ એ તમામ લોકો આજે પણ જો વિઝિટ લે છે અવેલેબલ સ્લોટમાં તો ટેસ્ટ થઈ જશે અદરવાઈઝ એ લોકોને રિસિડ્યુલના એપોઇન્ટમેન્ટ્સ આપેલા જ છે નેક્સ્ટ વીકમાં એટલે કે સાત તારીખથી અગિયાર તારીખ વચ્ચે દરેકને રિસિડ્યુલ કરવામાં આવેલી છે એપોઇન્ટમેન્ટ તો એ મુજબ ટેસ્ટ આપી શકે છે તો છેલ્લા અઠવાડિયાથી વરસાદ થંભી જતા અત્યારે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે જો આંકડા પર નજર કરીએ તો અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજની પાંત્રીસો ઓપીડી રહેતી હોય છે છેલ્લા ચાર દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ચુમ્માળીસ ડેન્ગ્યુના કેસ નોંધાયા અને સપ્ટેમ્બર મહિનામાં ચારસો ત્રીસ જેટલા કેસ નોંધાયા હતા છેલ્લા અઠવાડિયાથી રાત થંભી ગયો છે અને સિઝન ડ્રાય થવા લાગી છે એ પ્રમાણે આપણા જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે એનો બી થોડો સારો ઓછો થયો છે ગયા મહિને સપ્ટેમ્બરમાં આપણને ડેન્ગ્યુના ચારસો ત્રીસ પેશન્ટ હતા એટલે સરેરાશ લગભગ ચૌદ પોઈન્ટ તેત્રીસ રોજના થાય આ મહિને ચાર દિવસ ગયા છે એકથી ચાર તારીખ સુધીમાં માત્ર ચુમ્માલીસ પેશન્ટો મળે દેટ મીન્સ કે પર ડે એવરેજ ઇઝ અરાઉન્ડ ઇલેવન એટલે એનું પ્રેશર થોડું હલકું થતું હોય એવું લાગી રહ્યું છે વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં એક ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળી આથી કિનારા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આ અંગે પોલીસને જાણ કરાતા નારગોલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી દરિયા કિનારે જઈ પોલીસે દરિયામાં તરતી દેખાતી આ શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા માટે પ્રયાસ કર્યો જોકે દૂર હોવાથી બોટની મદદથી પોલીસ આ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી હતી આ ભારે ભરકમ વસ્તુને ખેંચી અને કિનારા નજીક લાવવામાં આવી હતી આ શંકાસ્પદ વસ્તુ મોટી સાંકળથી બાંધેલી જોવા મળી હતી જોકે આ વસ્તુમાં શું છે તે અંગે જાણવા પોલીસની ટીમે એફએસએલની ટીમને પણ જાણ કરી મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દરિયામાં જહાજોમાંથી છૂટા પડી ગયેલા આવા અનેક સામાનો દરિયામાં તરતા કિનારા સુધી પહોંચ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે આથી પોલીસ અને એફએસએલની ટીમે આ વજનદાર શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા વધુ પ્રયાસો હાથ ધર્યા છે તો મહેસાણા કમલમ ખાતે યોજાઇ સેન્સ પ્રક્રિયા મહેસાણા દૂધસાગર ડેરીની ચેરમેન વાઇસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ બીજેપીના ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી સાત ઓક્ટોબરના દુધસાગર ડેરીની ચૂંટણી યોજાશે જે મેન્ડેટ પદ્ધતિને આધારે ચૂંટણી યોજવામાં આવશે

છ જેટલી આંગણવાડીને મંજૂરી સાસણગીરમાં આવેલા દેવડીયા પાર્ક માફક જ રાજકોટના પ્રધ્યુમન પાર્ક નજીક લાયન્સ સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે લાયન્સ સફારી પાર્કમાં બે પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી તેમજ વોર્ડ નંબર બારમાં છ જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ અંદર કુલ કરોડ કરોડ લાખ જેવા એક અને જેવી માતબાર રકમ ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે ડાયમંડ સિટી સુરત માં રત્ન કલાકારો ની હડતાળ વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ મહિલા રત્ન કલાકારની તબિયત લથડી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો સેલરી અને બોનસને લઈને બે દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ

આજે સામી દિવાળી નાના નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે બોનસ આપવાની વાત કરે છે કાપી નાખવાની મેનેજમેન્ટ અમને બે દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા પણ એ લોકો અમારું સાંભળું નહીં અમને અહીંયાની પગાર બોનસ બંધ કરી દેવાનો અમારો અને 15% પગારને કાપ માંગવા કે છે અમને બધા અહીંયા કારીગર કરે 2500 કારીગર છે અમારા બધા છે જે નો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબર નો પગાર જે છે ઓક્ટોબર નો પગાર છે બોનસ તરીકેનો એ અમે આપવા તૈયાર છીએ પણ માર્ચ મહિનાનો જે એકસ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી સિક્યુરિટીની કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી સિક્યુરિટી કે રત્નકલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી છમાં સાધુ વેશમાં પાંચ ગઠિયા ઝડપાયા છે સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધૂતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે તે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો સમસ્ત નારી સમાજ શક્તિનો અપમાન કરી રહ્યો છે સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે સ્વામીજીએ બોલ્યા છે અનુપ એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે યોગ્ય નથી અને એમના આવા શબ્દ વાપરવાના જોઈએ એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભે છે સંતે આવા શબ્દો પ્રયોગ ના કરવો જોઈએ કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ જયારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે સ્ત્રી માટે કરીને નવ દિવસ નારી શક્તિને સમર્પિત છે ત્યારે જયારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે નવરાત્રીના પહેલા દિવસે એક બાલિકા બીજા દિવસે બે નવમાં દિવસે નવ બાલિકાઓનું પૂજન થાય છે અને જે દસ વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણે ત્યાં છે તો ગુજરાતની ગરિમા પર ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ ગુજરાતીએ કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે ન્યૂઝ અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતા જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ એટીનના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ એટીનના કેમેરામાં કેદ થઈ છે

મારે નહી બોલું ના બોલો જે નામ શું છે જે હોય મારે નહીં બોલું તો પછી કેવું બોલ્યો કેવું બોલ્યો પણ સાહેબ સ્વામીજી આ ગાળો બોલે છે અને બોલ્યા મને કીધું એને મને કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ મહાદિશક્તિની આરાધના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડિયો હાલ વાયરલ થયો છે જેમાં તેમણે સ્વામીએ નવરાત્રીને નવરાત્રી ગણાવી છે પોતાના પ્રવચનમાં સ્વામી કહ્યું કે નવરાત્રી એ નવ દિવસનો નાઇટ ફેશન શો નવરાત્રી વાસનાના પૂજારીઓનો દિવસ છે નવરાત્રી એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રી યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે રાત્રે બાર વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે રાત્રે બાર વાગ્યા સુધી જ નવરાત્રી યોજવી જોઈએ નેવું ટકા ભાગમાંથી ચોમાસાની વિદાય કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય અઠ્યાવીસ જિલ્લામાંથી ચોમાસાની વિદાય હવે ગરમી અકડાવી દેશે હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો સુરત ડાંગ તાપી વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે गुजरात में जो है अब रेन जो है बहुत निम्न स्तर पर रहेगी साथ ही हम बात करें आज जो है विड्रॉल लाइन को एक्सटेंड किया गया है जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है आ, उसको भी इंक्लूड किया गया है विड्रॉ किया गया है वेदर वहाँ से एंड नवसारी साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉ लाइन ड्रॉ की गई है अप टू नौसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है एक दो डिस्ट्रिक्ट बचे हुए हैं जो आगे आने वाले दो से तीन दिनों के अंदर आ, उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई है आ, उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम प्रसिस्स करता है साथ ही हम बात करें पिछले 48 घंटों में जो है गुजरात की किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है साथ ही साथ अगर हम बात करें तापमान की तो तापमान अपने आर्ट चेंज में बना हुआ है आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है और पूरे गुजरात में तापमान जो है दो दिनों बाद जो है दो से तीन डिग्री जो है बढ़त देखने को मिलेगी ग्रेजुअल राइज रहेगा तापमान तो गुजरात में सीजन नो तीस टका वरसा सौराष्ट्रीजनो पंचोते गुजरात सीजन में 30 परसेंट नॉर्मल से ज्यादा बारिश दर्ज हुई है और सौराष्ट्र कच्छ में 75 परसेंट नॉर्मल से ज्यादा बारिश दर्ज की गई है सीजन की तो ने लेने हवामान खाता की आगाही गुजरात ने का भाग थी। चौमा की विदाया